મોરબી પંથકની એક સોસાયટીમાં ગીઝર ફાટવાની ઘટના પ્રકાશમાં આવતા હડકમ મચી ગયો મોરબીની ઉમા રેસીડેન્સી સોસાયટીના એક મકાનમાં અચાનક ગીઝર માં બ્લાસ્ટ થયો આ ધડાકો એટલો વિશાળ હતો કે આજુબાજુના ઘરની દિવાલને પણ નુકસાન પહોંચ્યું કાનાભાઈ ગરચર એક વકીલના ઘરમાં રહેલા ગીઝરમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાને પગલે ત્રણ ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે ગીઝરમાં બ્લાસ્ટ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરી હતી મકાન તહેસ નહેસ થઈ ગયું મકાનોમાં ચારે તરફ તિરાડો પડી ગઈ હતી વાપેમાં યુવાનને ચાર સેકન્ડમાં જ મોત મળ્યું વર્કશોપમાં લોખંડનો સ્લાઇડિંગ ગેટ માથે પડતા સિક્યુરિટી ગાર્ડનું મોત વાપી નજીક ઓરવાડમાં લોખંડનો ગેટ બંધ કરવા જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડ પર જ ગેટ પડતા સિક્યુરિટી ગાર્ડનું કરુણ મોત નીપજ્યું રાત્રે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ઓરવાડ ગિરિરાજ હોટલની બાજુમાં આવેલા ઓધવ આશીષ વર્કશોપમાં સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા પ્રમોદ હરિશંકર કુશવા રાત્રે વર્કશોપમાંથી એક ટેમ્પો નીકળ્યા બાદ વર્કશોપનો સ્લાઇડિંગ ગેટ બંધ કરવા ધક્કો મારી રહ્યા હતા તે વેળા અચાનક જ લોખંડનો મોટો ગેટ તેમના પર પડતા તે દબાઈ ગયા અને જેનો અવાજ સાંભળી આજુબાજુ લોકો ઊભા હતા તે પણ દોડીને આવી ગયા

લોખંડના પાઇપ અને તલવાર લઈ ગુંડાઓ તૂટી પડ્યા પંચમહાલના ના ગોધરાની સવાર કઈક આ રીતે પડી ગોધરા રોડ જંગના રોડ બની ગયા ચાય ની કેટલી બની ગઈ યુદ્ધ ની કેટલી ગોધરામાં ગુંડાઓ બેફામ બની ગયા ગોધરાના પોલન બજારમાં ચા પીવા આવેલા યુવક પર ત્રણથી ચાર લોકો હથિયાર લઈને તૂટી પડ્યા હતા તલવાર લોખંડના પાઇપ સહિતના હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો યુવાનના સંબંધીના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરા હટાવવા માટે ત્રણ લોકોએ ઝઘડો કર્યો હતો આ બાબતે બોલાચાલી કર્યા બાદ મારામારી કરી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક યુવાનને પકડી માર મારી રહ્યા છે જેના કારણે રોડ પર દહેશત ફેલાઈ હતી દોડધામ મચી ગઈ હતી સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે વડોદરા મનપાએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક ખાબા ક્યાં છે પહોંચી ગંભીર જાવ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યા બે યુવાનો વડોદરાના વાસણા રોડ પર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યુવાનને કાળ સાથે ભેટો થયો રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા મસમોટો ખાડો ખોદીને કામગીરી કરવામાં આવી હતી પરંતુ ખાડાને ફરતે બેરીકેડ મૂકવામાં ન આવ્યા જેના કારણે પુરપાટ આવતા ડંપર ચાલકે બાઇક ચાલકને ઉલાળ્યો ડમ્પરની ટક્કરના કારણે યુવાન ધડાકાભેર બાઇક સાથે ખાડામાં ખાબક્યો હતો ખાડામાં પડતા બાઇક ચાલક અને ખાડામાં કામ કરતા બે શ્રમિકો નીજા પહોંચી હતી આ અકસ્માતના કારણે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા લોકોએ ખાડામાં ખાબકેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા વડોદરાના પાનના ગલ્લા પર બન્યા ખતરનાક નશાના કેન્દ્ર પાનના ગલ્લા નશા કેન્દ્રો બન્યા છે યુવાતનને બરબાદ કરતી વસ્તુઓ મળી વડોદરાના યુવાનોને બરબાદ કરતી વસ્તુઓ પાનના ગલ્લેથી મળી આવી છે પાનના ગલ્લા બન્યા ખતરનાક નિશાના ગલ્લા વડોદરામાં ખાણીપીણીની પ્રખ્યાત દુકાનો પર એસોજીએ દરોડા પાડ્યા ચા સેવ ઉસળ અને પાન પાર્લર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું કીર્તિ સોમા તળાવ અમિતનગર બ્રિજ અને ડેરી ડેન સર્કલ પર તપાસ કરાઈ વીસથી વધુ ટીમો દરોડા પાડ્યા એસોજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખી સેમ્પલ લીધા પાનના ગલ્લેથી નશો કરવા ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ ચીજવસ્તુઓ કબજે કરાય તો સાથે સયાજીગંજ વિસ્તારની ડિલક્સ પાનની દુકાન બંધ કરાવી સમગ્ર મામલે અધિકારી કે સેમ્પલ કોઈ વાંધાજનક પદાર્થ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે ગીરગઢરામાં દરગાહે માથું ટેકાવવા આવ્યું સિંહ યુગલ જોવા મળ્યા અદભુત દ્રશ્યો સિંહ યુગલે દરગાહ પર દુવા માંગી ગીર જંગલની બોર્ડર અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાઓ અવારનવાર આવી ચડતા હોય છે ત્યારે એક સિંહે યુગલ દરગાહે માથું ટેકવ્યું અને દુવા માંગી હતી ગીર ગઢડાના ઈંટવાયા ખિલાવડર રોડ પર જે ગીર બોર્ડરને અડીને આવેલો છે ત્યાં સિંહ યુગલ દરગાહ પર આવી પહોંચ્યું ઈંટવાયા ખિલાવડની વચ્ચે આવેલી રહીમશાહ બાબાની દરગાહ પર એક સિંહ યુગલ દુવા માંગવા પહોંચ્યું હોય તેમ સિંહણ દુવા માગતી હતી અને સિંહ દરગાહ પાસે ઊભો રહ્યો હતો દરગાહ પર વનરાજ આરામ પણ ફરમાવતો નજરે પડ્યો અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સિંહ વિસ્તારમાં આવેલી પીરની દરગાહ પર અવારનવાર સિંહો પહોંચી જાય છે ગીર સોમનાથના દરગાહામાં શિશ નમાવા સિંહ યુગલ રોજ આવે છે ગીર સોમનાથ અને દાહોદમાં આદમખોરે આતંક મચાવ્યો છે ઘરમાં ગુસ્સી હુમલો કર્યો ગીર સોમનાથના ઉગડિયા ગામમાં માનવભક્ષી દીપડાની દહેશત ફેલાઈ છે દીપડાએ હુમલો કરતા ચાર વર્ષના બાળકનું મોત થયું છે સાંજના સમયે ઘર નજીક એકલા રમી રહેલા ચાર વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો બાળકને લઈ દીપડો નાસી છૂટતા પરિવારજનોએ શોધખોળ કરી હતી અંદાજે એક કલાક બાદ બાળક અને દીપડો દેખાતા પરિવારજનોએ દીપડાને દૂર કર્યો હતો બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી જોકે બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું માનવભક્ષી દીપડાને લઈ ગામમાં ભયનો માહોલ છવાયો છે વન વિભાગ તરફથી માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી પરિવાર સહિત ગ્રામજનોમાં દાહોદના ફાંદરિયામાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો દીપડાએ શ્વાન પર હુમલો કર્યા બાદ સ્થાનિક પર હુમલો કર્યો હતો દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત વ્યક્તિએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જેના કારણે દીપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતો દીપડાના હુમલાથી સ્થાનિકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો હતો રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે મોંઘવારીના માર વચ્ચે લીંબુના ભાવે સદી ફટકારી પેટ્રોલ કરતા લીંબુ મોંઘા થયા ભાવ સાંભળી દાંત ખાટા થઈ જશે કાળઝાળ મોંઘવારીના માર શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી ત્યારે હવે લીંબુના ભાવ પણ લાલ થઈ ગયા છે પેટ્રોલ ડીઝલના ભાવ કરતાં પણ વધુ મોંઘા લીંબુ થઈ ગયા કડકરતી ઠંડીમાં લીંબુના ભાવ સાંભળીને ગૃહિણીઓ ઠરી ગઈ છે અચાનક જ લીંબુના ભાવ સદી ફટકારતા ગરીબ લોકોનું બજેટ વેરવિખેર થઈ ગયું છે અત્યાર સુધી ચાલીસથી પચાસ રૂપિયા કિલોએ વેચાતા લીંબુના અચાનક જ ભાવમાં પચાસ વધારો થયો છે છૂટક બજારમાં લીંબુ સો થી એકસો રૂપિયા કિલોએ વેચાતા ગૃહિણીઓના દાંત ખાટા થઈ ગયા છે સારી ગુણવત્તાના લીંબુના ભાવ એકસો રૂપિયા સુધી પહોંચી ગયા છે વેપારીઓનું કહેવું છે કે હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતાં લીંબુની માંગ વધી છે જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બની છે ગણદેવીમાં ચીકુની ખેતી કરતા ખેડૂતોને રડપાનો વારો આવ્યો છે વાદળછાયું વાતાવરણ બન્યું ગ્રાહણ નવસારીના ગણદેવીમાં ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા છે આ તાલુકો ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે દેશ વિદેશમાં અહીં ચીકુની નિકાસ થાય છે પરંતુ આ વખતે વિપરીત વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વધુ પડતા ધુમ્મસને કારણે ફ્લાવરિંગ પર અસર પડી છે અને ફળ નાનું થયું છે જેના કારણે બજારમાં ચીકુની માંગ ઘટી છે અને ચીકુના વજન અને ભાવ પર પણ અસર જોવા મળી છે ગણદેવી તાલુકામાં આવેલી મંડળીઓમાં કુલ નવ મણ ચીકુની આવક છે જે ગત વર્ષની તુલનામાં ત્રણ મણથી ઓછી છે ત્યારે હાલ ખેડૂતોની ચીકુની સીઝન મીઠી નહીં નીવડે તે નક્કી છે આ જિલ્લાના ચીકુ

તો બહુમતીના પ્રમાણમાં સરકારે જે વાયદાને વચન આપ્યા છે પૂરા કરશે પણ બે હજાર ત્રેવીસના બજેટમાં પણ પ્રજાની આશા ઠગારી નીકળી અને આખું વર્ષ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે એમાં કોઈપણ જાતની રાહત ના મળી લાખો યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી ખેડૂતોના દેવા માફ નથી થતા પોષણક્ષમ ભાવો નથી મળતા બધાને પાકું મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો કાચા મકાન ઝુંપડામાં રહેવા માટે મજબૂર છે ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી વેપારીઓ જીએસટીની ઝંઝટથી હેરાન પરેશાન છે બાજુનું રાજ્ય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે ચારસો પચાસ રૂપિયા ગેસનો બોટલ તો હાલ અત્યારે આપીશ પટેલ પણ વિધાનસભા પહોંચી રહ્યા છે તેઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે એની અંદર સામાન્ય લોકોને ગરીબ લોકોને માત્ર હરીશું બતાવવામાં આવે એવી પરિસ્થિતિ દર વર્ષની જેમ થવાની છે આશા રાખીએ કે ગુજરાતની ગરીબ મધ્યમ પ્રજાને ઉપયોગી થાય મોંઘવારીનો ભાર હરવો થાય જે રીતે રાજસ્થાનની અંદર પાંચસો રૂપિયાની અંદર સરકારે બાટલો આપે છે એ રીતે ગુજરાતની જનતાને પણ પાંચસો રૂપિયાની અંદર ગેસનો બાટલો મળે બેરોજગારી દૂર થાય એવું સર્વગ્રાહી બજેટ આજે રજૂ થાય તો બજેટ પૂર્વે જ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્યોને આશા છે કે તેઓ બજેટ લોકોને સારી રીતે રહે તો હાલ અત્યારે વિધાનસભા મુખ્યમંત્રી પણ પહોંચી ચૂક્યા હશે બજેટની કામગીરી આ વખતે પેપરલેસ હશે ટૂંક સમયમાં જ હવે ગૃહની કાર્યવાહી શરૂ થશે દસ વાગે ગૃહની કાર્યવાહી શરૂ થશે શરૂઆતનો જે સમયગાળો હશે તેમાં પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને ત્યારબાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે બે હજાર ચોવીસ પચીસ નું ગુજરાતનું બજેટ છે પાછલા વર્ષોની સરખામણીમાં આ સૌથી મોટું બજેટ હોઈ શકે છે ત્યારે આ બજેટ પૂર્વ વિધાનસભા બહાર કોંગ્રેસે વિરોધ પણ નોંધાવ્યો હતો વેપારીઓને જીએસટી ની ઝંઝર ઉપરાંત ખેડૂતોને વીજળીની જે સમસ્યા છે આવા તમામ પ્રશ્નોને લઈ અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો તો પાછલા વર્ષોની સરખામણીમાં આ સૌથી મોટું બજેટ હશે આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ અત્યારે વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા છે દસ વાગતા હમણાં ગૃહની કાર્યવાહી શરૂ થશે ટૂંક સમયમાં આજ ગૃહની કાર્યવાહી શરૂ થશે જે શરૂઆતનો સમય હશે ત્યારે પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે તો ગૃહની કાર્યવાહીને લઈ બજેટ રજૂ કરવાને લઈ હાલ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા છે તો આ જે બજેટ હશે તે પાછલા વર્ષોની સરખામણીમાં સૌથી મોટું બજેટ હશે તો કનુભાઈ દેસાઈની પણ આ પ્રથમ તસવીર સામે આવી છે કે જેમાં ગુજરાતનું બજેટ છે બજેટ કોપી સાથેની આ પ્રથમ તસવીર સામે આવી છે કે જે ગુજરાતનું બજેટ પેપરલેસ હશે અને આ પેપરલેસ બજેટની જે પ્રથમ તસવીર છે હાથમાં ટેબ્લેટ સાથે કનુભાઈ દેસાઈની આ પ્રથમ તસવીર બજેટ પહેલાની સામે આવી છે તો અંદાજે સવા ત્રણ લાખ કરોડનું આ બજેટનું કદ હશે બજેટની કામગીરી પણ પેપરલેસ હશે અને બજેટ પૂર્વે પ્રથમ તસવીર નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાલ અત્યારે સામે આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા છે દસ વાગે ગૃહની કાર્યવાહીની શરૂઆત થશે જે શરૂઆતનો સમય હશે તેમાં પ્રશ્નોત્તરી થશે અને ત્યારબાદ બજેટ રજૂ કરવામાં આવશે અને પાછલા વર્ષોની સરખામણીમાં આ સૌથી મોટું બજેટ હશે અંદાજે સવા ત્રણ લાખ કરોડનું બજેટ હશે અગાઉ બજેટ પૂર્વે ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે કે જે વિકસિત ભારતનો જે સંકલ્પ છે તે સાકાર કરતું આ બજેટ હશે મહિલાઓ બાળકો યુવાનો વર્ગ તમામ લોકોને ધ્યાનમાં રાખી અને બજેટ રજૂ કરવામાં આવશે તો પાછલા વર્ષોની સરખામણીનું આ સૌથી મોટું બજેટ હશે અંદાજે સવા ત્રણ લાખ કરોડનું બજેટ કદ હશે અ બજેટની શું આશા હશે શું અપેક્ષા છે તેના તેને લઈને પણ જો માહિતી આપવામાં આવે તો બજેટની આશા અપેક્ષા શું હશે યુવા મહિલા ખેડૂત અને ગરીબ વર્ગને અગ્રતા આપવામાં આવશે સોશિયલ સેક્ટર પર ફોકસ કરવાનો મુખ્ય એજન્ડા રહેશે નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવાનો પણ પ્રયાસ કરવામાં આવશે દાહોદ પ્રથમ નંબરે આવ્યું છે તે ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે પ્રસુતાને હોસ્પિટલમાં વધુ દિવસ રોકવા પ્રોત્સાહન આપવામાં આવશે મોટી સંખ્યામાં નવી ફેમિલી કોર્ટની જાહેરાત થઈ શકે છે તો કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત પણ કરાઈ શકે છે એટલે કે આપણું બજેટ આજે હમણાં રજૂ થશે આશા અપેક્ષાઓ આ બજેટને લઈ અનેક છે ત્યારે આપણા બજેટની શું આશા અપેક્ષા છે વિવિધ વિભાગમાં નવી ભરતીઓની પણ આ બજેટને લઈ જાહેરાત થઈ શકે છે ધાર્મિક ટુરિઝમ સ્થળોને પ્રોત્સાહન પણ આપવામાં આવી શકે છે સવા લા સવા ત્રણ લાખ કરોડનું આ બજેટ છે તેમાં ઘણા લોકોને સમાવેશ કરી દેવામાં આવ્યો છે મધ્યમ ગરીબ વર્ગનો પણ સમાવેશ છે વિવિધ વિભાગમાં નવી ભરતીઓની પણ જાહેરાત કરી દેવામાં આવશે ધાર્મિક ટુરિઝમ સ્થળોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે મહિલા છે બાળકો છે યુવાનો છે અને નોકરિયાત વર્ગને પણ ફાયદો થઈ શકશે માછીમારોની જે યોજના છે તેને પણ તેની પણ જાહેરાત થઈ શકશે તો વિવિધ વિભાગમાં નવી ભરતીઓની પણ જાહેરાત છે યુવા મહિલા ખેડૂત અને ગરીબ વર્ગને પણ અગ્રતા આપવામાં આવશે સોશિયલ સેક્ટર પર પણ ફોકસ કરવાનો મુખ્ય હેતુ છે ચૂંટણી નજીક છે કરભેરા વધારવામાંથી પણ રાહત મળી શકે છે ગ્રીન ગ્રોથ પર્યાવરણને ધ્યાને રાખવામાં આવ્યું છે અને તેના પર પણ વધુ ધ્યાન હવે કેન્દ્રિત કરવામાં આવી શકે છે શહેરમાં સોલાર યોજનાનો વ્યાપ વધારવામાં આવશે અંદાજે સવા ત્રણ લાખ કરોડનું આ બજેટ છે અને બજેટની કામગીરી આ વખતે પેપરલેસ હશે બજેટને લઈ અને તમામ લોકોને આશા અપેક્ષા છે સોશિયલ સેક્ટર પર ફોકસ કરવાનો મુખ્ય એજન્ડા છે તો નાણામંત્રી કનુભાઈ દેસાઈની પણ આ બજેટ પહેલાની પ્રથમ તસવીર સામે આવી છે હાથમાં તેઓ બજેટ લઈ અને ઉભા હોય તેવી તસવીર સામે આવી

રાજકોટના લલુડી વોકડી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી એક વ્યક્તિ ઇજાગ્રસ્ત સારવાર માટે ખસેડાયો મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી આણંદમાં બોરિયાવીથી લાંભાવેલ માર્ગ પર દબાણો ઉપર સપાટો બોલાયો દાંડી પથ પર કરાયેલા ગેરકાયદેસર દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર ચાર્જ જેસીબી મશીન અને મજૂરોએ દોઢસો થી વધુ દબાણો તોડી પાડ્યા અંબાજી મંદિરના ચાચર ચોકમાંથી સીધા જ ગબ્બર જ્યોતના થશે દર્શન મંદિર ટ્રસ્ટે આડાશો દૂર કરવાની કામગીરી શરૂ કરી ચાર માળના બિલ્ડીંગનું રિમોલેશન થતા અંબાજી મંદિરથી ગબ્બર જ્યોતના દર્શન કરી શકાશે વાપીમાં લોખંડનો ગેટ પડતા સિક્યોરિટી ભાઈ દેસાઈ બજેટ રજૂ કરવા માટે વિધાનસભા ગૃહમાં પહોંચ્યા છે કનુભાઈ દેસાઈ રાજ્યના કેબિનેટ મંત્રી અને થોડી જ વારમાં ગુજરાતનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ થવાનું છે ત્યારે સીધી તસવીરો આવી રહી છે ગાંધીનગરથી જે આપણે બતાવી રહ્યા છીએ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવા માટે વિધાનસભા ગૃહમાં જઈ રહ્યા છે તેમની સાથે વિભાગની જે ટીમ છે એ પણ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે વિધાનસભા ગૃહમાં હાલ કનુભાઈ દેસાઈ બજેટ